আছে। નમસ્કાર દર્શક મિત્રો, સેવન ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। આવતીકાલે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી, દેશભરમાં તડામાર તૈયારી। શિક્ષણ જગતની કલંકરૂપ ઘટના, એવીપીટી પ્રકરણમાં પ્રોફેસરની ધરપકડ કરતી પોલીસ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ। શહેર કોંગ્રેસ વતી શહેરમાં રહેલી મહાનુભાવની પ્રતિમાનું સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું। બેંક ઓફ ઇન્ડિયાની સોરઠિયાવાડી બ્રાન્ચમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડી ગયા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આવતીકાલે તારીખ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ ઠેર ઠેર પ્રભાત ફેરી, દેશભક્તિ ગીત, ધ્વજવંદન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીનો કાર્યક્રમ અંતર્ગત આજે હિન્દી ફિલ્મ ગીતના ગાયક શ્રી કુમાર શાનુની નાઇટનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તો આવતીકાલે સવારે શાસ્ત્રી મેદાન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। અહેવાલ પ્રશાંત પરમાર, સેવન ન્યૂઝ, રાજકોટ। મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન, શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન, કિસકે વાસ્તે નિસાર હૈ મેરા તન। ખુશ્બુ ગુજરાત કી એડનું શૂટિંગ જૂનાગઢ ખાતે પૂર્ણ કર્યા બાદ આજે ગોંડલના ખંભાલીડા ખાતે અમિતાભ બચ્ચન આવનાર હતા। ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ખંભાલીડાની બૌદ્ધ ગુફા ખાતે આજે સવારે આવનાર હતા, પરંતુ અમિતાભ બચ્ચનનું કોઈ કારણસર આગમન થયું નથી। બિગ બીને જોવા માટે તેના ચાહકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા, પરંતુ બિગ બી નહીં આવતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે લગભગ બપોર પછી બિગ બી ખંભાલીડા આવે તેવી શક્યતા છે। ગુફા મેં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કે સાથ અમારા શૂટિંગ હોને વાળા થા, યહાં હમને હમારા અમિતાભ બચ્ચન કે સાથ એક શૂટ હુઆ ઓર અચ્છે અચ્છે હમારે દો તીન શૂટ ભી હુએ ઓર અભી ભી શૂટ હૈ હમારા અભી મુજે અચ્છા લગ રહા હૈ બચ્ચન સાહેબ કો। ગઈકાલે તથા આજે અમિતાભ બચ્ચને જૂનાગઢ ખાતે બે દિવસનું શૂટિંગ કર્યું હતું અને આજે શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ સાંજે આવી પહોંચી ટૂંકું રોકાણ કરે તેવી શક્યતા છે, જ્યાં એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી બાદમાં મુંબઈ જવા રવાના થનાર છે। બ્યુરો રિપોર્ટ, સેવન ન્યૂઝ। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જસવંતસિંહ ભટ્ટીએ ધરપકડ વહોરી લીધા બાદ શહેર કોંગ્રેસ દ્વારા ચાલતા કમિશનર સામેના દેખાવો આજે પણ ચાલુ રહ્યા હતા। શહેર કોંગ્રેસના શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજકોટ શહેરની પોલીસ ભાજપના ઈશારે જ કામ કરે છે, ભાજપની નેતાગીરીનો દોરી સંચાર થાય પછી જ આગળ વધે છે। પોલીસ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું
કે થોડા સમય પહેલા ભાજપના કોર્પોરેટર શ્રી અનિલ રાઠોડ વિરુદ્ધ અમો કોંગ્રેસ વાળાએ તમામ પુરાવા એકત્ર કરીને આપવા છતાં આજ દિવસ સુધી તેમના વિરુદ્ધ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે શ્રી જસવંતસિંહ ભટ્ટી વિરુદ્ધ બોગસ ફરિયાદના આધારે FRI નોંધી તો નવાઈ જ શું? જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર શ્રીને સંભળાય તે માટે કોંગ્રેસ દ્વારા ઘંટારવનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરની એવીપીટી કોલેજમાં અભ્યાસ કરતી ભાવનગરની યુવતી પર તેજ કોલેજના પ્રોફેસરે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરતા તેની અટકાયત કરવામાં આવી છે. પ્રોફેસર પારસ વિનોદરાય કારિયા ઉંમર વર્ષ 26, તિરુપતિ નગર 7, રૈયા ચોકડી પાસે રહે છે. તેણે એન્જિનિયરિંગની વિદ્યાર્થીની ભાવનગરની યુવતી પર લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હોવાની અને આ કરતૂતમાં પારસને તેના માતા પિતાએ મદદ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે શોધખોળ આદરી છે. આ દરમિયાન પ્રોફેસર પારસ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે ડિસેમ્બર માસમાં પ્રેમપત્ર લખ્યા હતા. આ પ્રેમપત્રમાં પ્રોફેસરે યુવતીને તેમની ઘરવાળી અને તેને જિંદગીભર સાચવીશ એવું લખ્યું હતું, પરંતુ બાદમાં તેમણે લગ્ન કરવાની ના પાડતા પ્રોફેસર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કોલેજમાં જે બળાત્કારનો કેસ FIR નોંધાયેલી એમાં આરોપી પારસ વિનોદરાય કારિયાને રાત્રિના 12 વાગ્યે ધરપકડ કરી લીધેલી છે. હાલ તપાસ ચાલુ છે. એના હવે નામદાર કોર્ટમાં એના રિમાન્ડ પણ લેશું અને એ જ્યાં જ્યાં જે જે જગ્યાએ ભોગવનાને લઈ ગયેલો એને એ ત્યાં એની જગ્યા જોવા તથા એની પાસેથી બીજી એના કપડા અને બધા કબજે લેવા માટે અમે રિમાન્ડની માંગણી કરશું. શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી આ ઘટનાના આરોપી પ્રોફેસર પારસની પોલીસે ગઈકાલે રાત્રે ST બસ સ્ટેન્ડમાંથી ધરપકડ કરી છે. એ ડિવિઝનના PI MB નાયકને એવી બાતમી મળી કે પ્રોફેસર પારસ રાજકોટ અમદાવાદ બરોડા વચ્ચે મુસાફરી કરતો હતો અને ગઈકાલે રાત્રે તે પોતાના વતન ઉના તરફ જવા ST બસ સ્ટેન્ડમાં આવ્યો હતો. આથી બાતમીના આધારે વોચ રાખતા રાત્રે 1:15 વાગે પોલીસે તેને દબોચી લીધો હતો. આ આરોપી સાથે મદદગારીમાં તેના માતા પિતા પણ સામેલ હોય પોલીસે તેની પણ ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. પહેલી તો ઈશ્વર આપે એવું જ નક્કી કરી નાખ્યું હતું, પણ ગ્રામ્ય વિસ્તારમાંથી, તાલુકામાંથી, જિલ્લામાંથી જે આવી ભોળી બાળાઓ એકદમ સેન્સિટિવ આવે છે અને એનું એનું જીવન અને શોષણ હવે બીજી એકને હિસાબે લાખો છોકરીઓનું બચશે એવી ઈચ્છાથી આગળ ચાલ્યું છે. બાકી એને ભગવાન તો એને ગુનેગાર છે જ, ભગવાન પાસે એ વ્યક્તિ સંપૂર્ણ ગુનેગાર છે. એમને ફરિયાદની અંદર પારસ કારિયા, એના પિતાજી.
19 તારીખ થી ઘરે થી જતો રહેલો અને ત્યાંથી એ અમદાવાદ ગયેલો, અમદાવાદ થી વડોદરા ગયેલો અને બસમાં જ ફરે ગયેલો અને અમને માહિતી મળેલી કે એ આજે રાજકોટ થી અમદાવાદ આવી રહ્યો છે અને અમદાવાદ થી પછી અમદાવાદ થી રાજકોટ અને રાજકોટ થી પછી વેરાવળ જવાનો છે. તો અમને માહિતી મળી તો રાતના લગભગ 12:15 વાગે એને એસટી સ્ટેન્ડ ઉપરથી જ પકડી લીધો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લૂંટના ઈરાદે વેપારી પર ફાયરિંગ કરી નાસી છૂટતા બે અજાણ્યા શખ્સો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર જયરામનાથ સેલ્સ નામની દુકાન ધરાવતા મોટા ઉમવાડા ગામના પટેલ યુવાન વિજય પ્રેમજીભાઈ બાલખિયા મોડી સાંજે તેમની દુકાને બેઠા હતા ત્યારે અજાણ્યા બે શખ્સો તેલના ભાવ પૂછવા આવ્યા હતા અને બાદમાં બંનેએ પિસ્તોલ કાઢી જે કાંઈ રોકડ રકમ હોય આથી વેપારી વિજયભાઈએ તેમનો પ્રતિકાર કરતા આ બંને શખ્સોએ તેમના પર ફાયરિંગ કરી હાથ અને પગમાં છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યા હતા. આથી વેપારીને છાતીમાં ગોળી લાગી જતા તેમને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સો સિલ્વર કલરની એસટીમ કાર નંબર GJ3DD8915 લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ ગુંદાળા ચોકડી તરફ નાસી ગયા હતા. આ બંને શખ્સોમાંથી એક શખ્સે બ્લુ કલરનું અને બીજાએ ખાખી કલરનું જેકેટ પહેર્યું હતું અને બંને શખ્સો ગુજરાતી બોલતા હોવાનું પણ વેપારીએ જણાવ્યું હતું. પોલીસ આ એસટીમ કારની તલાશી લેતા તેમાંથી એક કપડાનો થેલો તેમજ બે મોબાઈલ અને અલગ અલગ ગાડીની ચાવી મળેલ છે. આ બધા પુરાવાના આધારે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. શરારત ભરા બચપન જૈસે નીવ જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીવ મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા, ક્યુંકિ હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ. હાઈબોન્ડ સિમેન્ટ, બોન્ડિંગ નેશન. ઝગડા કરણ, કલ શાદી ઓર આજે? પર દાદી વો સુનતા હી નહીં કભી ભી. તો સુનવાઓ. કૈસે? નઝાકત સે. कभी और कभी. और अब दादाजी स्पेशल. वाओ दादी. किसी की जिंदगी का नूर बनना एक कला है. पर दादी हमारे जमाने में. रिश्तों को संवारते आए हैं हम, त्रिभुवन दास भीमजी सवेरे. नजाकत से. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ, દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સ ની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવાર ની મુલાકાત કાયમી ની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23-72-435, મોબાઈલ નંબર 98-98-7-99-31. ડોક્ટર HD ચુગડિયાનું સૌરાષ્ટ્રનું એકમાત્ર નિસંતાન સારવાર કેન્દ્ર સંકલ્પ કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડ પાસે જૂનાગઢ ખાતે આવેલ છે. માસિક ઓછું આવવું, વધુ આવવું, સફેદ પાણી પડવા, ફેલોપિયન ટ્યુબ બંધ હોવી કે વારંવાર કસુવાવડ થવી, વજન વધુ અથવા ઓછું હોવું, શારીરિક માનસિક નબળાઈ જેવા સ્ત્રીઓના તમામ રોગો તેમજ નપુસંગતા, શીઘ્રપતન, ડાયાબિટીસ, જાતીય નબળાઈ, શુક્રાણુઓની ખામી જેવા પુરુષના તમામ ગુપ્ત જાતીય રોગોને કારણે દંપતી નિસંતાન રહે છે.
દર્દીઓની અંગત બાબત ગુપ્ત રાખવામાં આવી છે. સૌથી વધારે દર્દીઓમાં સફળતા મેળવી ચૂકેલ ડોક્ટર એચ ડી ચોગડિયાની અપોઇન્ટમેન્ટ મેળવવા માટે નંબર ડાયલ કરો. મોબાઈલ નંબર 98251 85 117 અને 0285 26 32 059. રાજકોટના બસ સ્ટેન્ડ પાસે રોયલ કોમ્પ્લેક્સમાં મળી શકશે. શું તમે બ્યુટી પાર્લરના ધંધા સાથે સંકળાયેલા છો? તો પધારો બ્યુટી પેલેસમાં, જ્યાં તમને મળશે સ્કિન કેર માટે વિશ્વની નામાંકિત કંપનીઓની આઇટમો, જેમ કે ઓક્સિગ્લો, નાવ ઓર્ગેનિક, સિનોલ, બાયોનેચર, કિંજની, રાગા, સેનાઝ, VLCC સહિતની નામાંકિત બ્રાન્ડની સ્કિન કેર આઇટમોનો ખજાનો. હેર કેર માટે મળશે કેરાટેક, લોરિયલ, વેલા. બ્યુટી પાર્લરને લગતી મશીનરી ખરીદવા હવે મુંબઈ કે ગુજરાતની બહાર જવાની જરૂર નથી. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ શોરૂમ એવા એકમાત્ર બ્યુટી પેલેસમાં આવો અને અતિ આધુનિક મશીનરીની દુનિયાને નિહાળો. આઇકોનિક, ચોલા, કિંગડમ તેમજ પાર્લર ચેર સહિતની તમામ બ્યુટી પાર્લરના ધંધામાં ઉપયોગમાં લેવાતી તમામ મશીનરી. બ્રાઇડલમાં માય ચોઇસ બ્રાઇડલ કલેક્શન, રૂપલ બ્રાઇડલ કલેક્શન તેમજ મેકઅપ માટે કાયલોન, VOV, ઇનકલર, પાર્નલને લગતી તમામ મશીનરી, કોસ્મેટિક, ફર્નિચર ખરીદતા પહેલા એકવાર જરૂર પધારો. બ્યુટી પેલેસ શોરૂમ, પ્રમુખ સ્વામી આર્કેડ, ઓફિસ નંબર 10, માલવિયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ. મોબાઈલ નંબર 95 પટેલ 98248 78 547. જિજ્ઞેશભાઈ પટેલ 81 400 68 282. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ શાસિત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સાબિત કરતો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં ઠેર ઠેર મહાનુભાવોની પ્રતિમા મૂકવામાં આવી છે, જેમાં મહાત્મા ગાંધી, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર તેમજ વલ્લભભાઈ પટેલ, ઇન્દિરા ગાંધી વગેરે મહાનુભાવના સ્ટેચ્યુ મુકાયા બાદ ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા તેને સાફસૂફ રાખવાની તસ્દી લેવાતી નથી, જેથી આ પ્રતિમાઓ એકદમ ખરાબ હાલતમાં હોય છે. કારણ કે આ બધા મહાનુભાવો કોંગ્રેસ સાથે જોડાયેલ છે, જ્યારે મહાનગરપાલિકામાં શાસન ભાજપનું છે. તેથી કોંગી આગેવાનોએ એવું જણાવ્યું હતું કે આવા ભેદભાવ ભૂલી શાસક પક્ષ દ્વારા આ પ્રતિમાની સાફ સફાઈ આવનાર દિવસોમાં કરવામાં આવે તો તેને ભાજપ પક્ષની લોકશાહી પ્રત્યેની સદભાવના સમજશું. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ સહિત અન્ય આસપાસના શહેરોમાં અવારનવાર દારૂની રેલમછેલ જોવા મળે છે અને પોલીસ આવા બુટલેગરને પકડવા હંમેશા સક્રિય હોય છે, ત્યારે આજે ફરી એક વખત વીરપુરના ગેસ્ટ હાઉસમાંથી 478 બોટલ દારૂ ઝડપાયો. વીરપુરના ભૂમિ ગેસ્ટ હાઉસમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના SP પ્રેમવીરસિંહને મળતા PI વિક્રમસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ દરોડો પાડતા 478 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ગેસ્ટ હાઉસમાં પોલીસ પહોંચે તે પહેલાં જ ગેસ્ટ હાઉસનો સંચાલક પોલીસ પુત્ર મહેશ ઘેલાભાઈ વણકર નાસી છૂટ્યો હતો. પોલીસે ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી કુલ રૂપિયા 1,43,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ નાસી છૂટેલ ગેસ્ટ હાઉસનો માલિક પોલીસનો પુત્ર છે અને તેના પિતાનું 1 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોલીસે મહેશ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, વીરપુર. શહેરમાં એક તરફ ઠંડી ઘટવાનું નામ જ લેતી નથી, ત્યારે બીજી તરફ ચોરની સીઝન ખુલી હોય તેમ ગઈકાલે રાત્રે બેંક ઓફ ઇન્ડિયાની સોરઠિયાવાડી બ્રાન્ચમાં ચોર ત્રાટક્યા હતા. શહેરના સોરઠિયાવાડી
ચોક નજીક આવેલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બાજુમાં આવેલ કારખાનાની અગાશી પરથી બેંકની અગાશી પર આવી ત્યાંથી નીચે ઉતરી દરવાજાની ગ્રીલનું તાળું તોડી તસ્કરો બેંકમાં દાખલ થઈ બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરા, 3 લેપટોપ તેમજ કોમ્પ્યુટરનું મોનિટર સહિત અંદાજે રૂપિયા 75,000નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત તેમજ ડોગ સ્ક્વોડની મદદથી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આવતીકાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમની વણઝાર લાગી છે. ત્યારે પ્રજાસત્તાક દિન 2012ની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સંગીતપ્રિય જનતા માટે રાત્રે 9 વાગે રેસ્કો સ્થિત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર ખાતે દેશના વિખ્યાત પ્લેબેક સિંગર કુમાર સાનુની મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધનસુખ ભંડેરી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી રાજભા ઝાલા સહિતના આગેવાનો તેમજ આ સંગીત સંધ્યામાં શહેરીજનોને પણ ઉપસ્થિત રહેવા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. ગરીબ બોલે તો એકદમ ગરીબ, મને લોઅર મિડલ ક્લાસ સે નહીં કામ, આપ ક્યા બોલે, મતલબ પુઅર બોલે. મેરા ડેડી ક્યુ કે આપ જાનતે હો કે પ્યોર જો સ્કૂલ માસ્ટર હોતા હૈ, પ્યોર જો ડાન્સ ટીચર હોતા હૈ, પ્યોર જો ક્લાસિકલ સિંગર હોતા હૈ, વો લોગ કભી આમીર નહીં બનતે. આપને દેખે હોંગે પુરાને નૃત્ય કલાકાર દેખના, સર સર કે મરે અપને ઘર મેં, ક્યુંકિ ઉનકા જો ખુદદારી હોતા હૈ, વો ખુદદારી કિસી કે આગે હાથ નહીં ફેલાને દેતે. उनका उनके पास खुद का जो टैलेंट होता है. तो मेरा डैडी का भी ऐसा ही था. मेरा डैडी प्योर क्लासिकल सिंगर था, बहुत ही खुददार आदमी थे. तो हमने बहुत गरीब घर से आए और हमने देखा पॉवर्टी, व्हाट इज पॉवर्टी. इसीलिए मैं बहुत प्रैक्टिकल हूँ, जो कुछ भी कहूंगा आपके सामने. રાજકોટ એસટી સ્ટેન્ડ નજીક રજપૂતપરામાં શોર્ટ સર્કિટના બનાવમાં એક દંપતિ ઈજાગ્રસ્ત. રાજકોટ એસટી સ્ટેન્ડ નજીક રજપૂતપરામાં આવેલ એક બોર્ડિંગમાં ઉપરના માળે બાંધકામ ચાલુ હોય ત્યાં રાખવા માટે બનાવેલ ખીલાસળી પાંજરા નીચે પડતા સીધા જ તાર સાથે અથડાતા શોર્ટ સર્કિટથી તાર તૂટી જતા રસ્તે ચાલી જતા રાહદારી દંપતિ કે જેઓ બહારગામથી દવા લેવા માટે રાજકોટ આવ્યા હતા તે બંને પર તૂટેલા વીજ વાયર તેમજ લોખંડનું પાંજરું પડતા બંને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. આવતીકાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી, દેશભરમાં તડામાર તૈયારી. શિક્ષણ જગતની કલંકરૂપ ઘટના એવીપીટી પ્રકરણમાં પ્રોફેસરની ધરપકડ કરતી પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ. શહેર કોંગ્રેસ વતી શહેરમાં રહેલી મહાનુભાવની પ્રતિમાનું સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું. બેંક ઓફ ઇન્ડિયાની સોરઠિયાવાડી બ્રાન્ચમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડી ગયા. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.